પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર કલાકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતીય રિઝર્વ બેન્કની બે નવી ગ્રાહક કેન્દ્રિત યોજનાઓનું શુભારંભ કરશે જેમાં ભારતીય રિઝર્વ બેન્કની રિટેલ પ્રત્યક્ષ યોજના અને રિઝર્વ બેન્ક એકીકૃત લોકપાલ યોજનાનું શુભારંભ કરાશે ભારતીય રિઝર્વ બેન્કની રિટેલ પ્રત્યક્ષ યોજનાનો હેતુ સરકારી સિક્યોરિટી બજારમાં રિટેલ રોકાણકારોની પહોંચ વધારવાનો છે જે અંતર્ગત રિટેલ રોકાણકારો માટે ભારત સરકાર રાજ્ય સરકારો દ્વારા જાહેર સિક્યોરિટીમાં સીધું રોકાણ કરવાનો રસ્તો ખુલી જશે રોકાણકાર ભારતીય રિઝર્વ બેન્કના હવાલાથી ઓનલાઈન સરકારી સિક્યોરિટી રિટેલ ખાતા સરળતાથી ખોલાવી શકશે આ સેવા નિઃશુલ્ક રહેશે બીજી પહેલ ભારતીય રિઝર્વ બેન્ક એકીકૃત લોકપાલ યોજના જેનો ઉદ્દેશ એ હશે કે ફરિયાદોને દૂર કરનારી પ્રણાલીમાં વધુ સુધારા લાવવામાં આવે જેથી સંસ્થાઓ સામે ગ્રાહકોની ફરિયાદોને દૂર કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક નિયમો બનાવી શકે આ યોજનાની કેન્દ્રીય વિષય વસ્તુ એક રાષ્ટ્ર એક લોકપાલની ધારણા પર આધારિત છે આ અંતર્ગત એક પોર્ટલ એક ઈમેલ અને એક સરનામું રહેશે જ્યાં ગ્રાહકો પોતાની ફરિયાદો કરી શકે છે જુદી જુદી ભાષાઓમાં ચલાવવામાં આવતો ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવશે જેના પર ફરિયાદોનો નિકાલ કરવા માટે તેમજ ફરિયાદો નોંધાવવાની તમામ જરૂરી જાણકારી આપવામાં આવશે આજના કાર્યક્રમમાં કેન્દ્રીય નાણામંત્રી અને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર પણ હાજર રહેશે